સાથે અમારા સંવાદદાતા અતુલ તિવારી અમારી સાથે જોડાઈ ગયા છે. અતુલ, જે રીતે હવે લોકાર્પણ કરવા માટે થોડી જ વારમાં તેઓ પહોંચશે, કેટલા વાગે તેઓ પહોંચી શકે છે? કારણ કે 5 વાગ્યાનો કાર્યક્રમ હતો. જી બિલકુલ, અત્યારે જે ગૃહપ્રધાન અમિત શાહ છે, જે ગૃહપ્રધાન પદના જે શપથ લીધા ત્યારબાદ પહેલી વખત જ્યારે અમદાવાદની મુલાકાતે તેઓ પહોંચ્યા છે, ત્યારે થોડી જ વારની અંદર જે ઇન્કમટેક્સ ખાતેનો જે બ્રિજ બનેલો છે તેનું ઉદઘાટન કરવા માટે તેઓ થોડી જ વારમાં અહીં આવી પહોંચશે. આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. એટલે મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો જે ઇન્કમટેક્સ ખાતેનો જે બ્રિજ છે, જે ઉસ્માનપુરાથી બાટા શોરૂમ સાઈડ જતો જે માર્ગ છે, જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તેનું લોકાર્પણ કરવા અમિત શાહ અહીંયા પહોંચી રહ્યા છે. ગૃહમંત્રી બન્યા બાદ પ્રથમ વખત તેઓ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. આ પહેલાં જ્યારે તેઓ મુલાકાતે આવ્યા હતા ત્યારે શપથ સમારોહની પહેલાં ખાનપુર ખાતે તેઓ મુલાકાતે આવ્યા હતા, પરંતુ ગૃહમંત્રી પદની જ્યારે શપથ લીધી છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જ્યારે તેમણે પદભાર છોડ્યો છે ત્યારબાદની આ તેમની પ્રથમ મુલાકાત છે. તેમાં કહી શકાય કે 58 કરોડના ખર્ચે આજે ઉસ્માનપુરા ખાતે જે આશ્રમ રોડની ઉપર આજે ઓવરબ્રિજ બન્યો છે તેનું લોકાર્પણ કરવાના છે. સાથે જ વાત કરવામાં આવે તો 805 મીટર લંબાઈ તથા 19.50 મીટર પહોળાઈનો આ ડબલ લેનનો આ સમગ્ર માર્ગ છે. સાથે જ અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો આ પછીનો જે કાર્યક્રમની વાત કરીએ તો ડીકે પટેલ હોલ ખાતે પણ તેઓ જવાના છે, જ્યાં 2 લોકાર્પણ 2 મુહૂર્તો હજી પણ તેઓના દ્વારા થવાના છે, જેની અંદર વાત કરવામાં આવે તો લાઇબ્રેરી અને એક નવનિર્મિત હોલનું પણ તેઓ મુહૂર્ત કરવાના છે. લાઇબ્રેરીની વાત કરવામાં આવે તો 260થી વધુ વિદ્યાર્થીઓ બેસીને એક સાથે વાંચન કરી શકે તેવી મોટી જગ્યાની અંદર લાઇબ્રેરીની તેઓ લોકાર્પણ કરવા તેઓ ઉદઘાટન કરવાના છે. સાથે જ વાત કરવામાં આવે તો ડીકે પટેલ કમ્યુનિટી હોલ કે જે 42 લાખના ખર્ચે બનેલું છે, જ્યાં 750 વ્યક્તિઓની ક્ષમતા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ધરાવતો એસી હોલ જ્યાં બનાવવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારનો સામાજિક પ્રસંગ હોય તો નારણપુરા વિસ્તારની અંદર આ એક ખૂબ જ ભવ્ય એક આ એક હોલ બનાવવામાં આવ્યો છે, જેની અંદર 2 માળનો હોલ છે. સમગ્ર હોલ એસી હોલ છે. સાથે જ આવી છે ઇન્કમટેક્સ ખાતે જે ઓવરબ્રિજ બની રહ્યો છે, તકતીનું લોકાર્પણ કરીને તેઓ આ બ્રિજને જે છે આજે ખુલ્લો મૂકશે. સાથે જ કહી શકાય કે આશ્રમ રોડ ઉપર જે મોટી મોટી જે ભીડના કારણે વાહનોની ભીડો અને જે લાંબી લાંબી કતારો લાગતી હોય છે તેનું ક્યાંક ને ક્યાંક સોલ્યુશન પણ આવતું હોય, નિરાકરણ આવતું હોય તેવું કહી શકાય. સાથે જ અહીંયા મોટી સંખ્યામાં જે કાર્યકરો છે તે કાર્યકરો પણ ઉપસ્થિત છે. થોડી જ વારમાં અમિત શાહ જે છે તે આશ્રમ રોડ ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ જ્યાં જે ઉસ્માનપુરા ખાતેનો જે બ્રિજ છે જે ઘણા લાંબા સમયથી લોકાર્પણ માટેની મુહૂર્ત માટેની રાહ જોઈ રહ્યો હતો તેનું આખરે જે ઉદઘાટન છે તે ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આજે કરવામાં આવશે. જી બિલકુલ, અમિત શાહનો જે કાફલો છે તે સર્કિટ હાઉસથી નીકળી ચૂક્યો છે અને બ્રિજનું લોકાર્પણ કરવા માટે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 5 વાગ્યાનો સમય હતો અને તેમને લેટ થઈ ચૂક્યું છે. કેટલા વાગ્યા સુધી તેઓ આવી શકે છે? બિલકુલ, જે રીતે એરપોર્ટ બાદ તેમનો કાર્યક્રમ છે કે જે બ્રિજનું ઉદઘાટન કરવા માટેનો, તો એરપોર્ટથી અહીંયાનો માર્ગ જો વાત કરવામાં આવે તો મેક્સિમમ 15-20 મિનિટ જેવો સમય થઈ શકે છે તેમને. અને થોડીક જ વારની અંદર હાલમાં જે રીતે પોલીસ વિભાગને પણ ધ્યાન રાખવામાં આવે તો પોલીસ પણ પૂરા તૈયારીમાં છે. જ્યારે થોડી જ વારની અંદર ગૃહપ્રધાન હવે અહીં પહોંચે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે જ્યારે થોડી વારમાં પહોંચશે, લગભગ 10-એક મિનિટનો કાર્યક્રમ છે, અહીંયા તરત જ ઉદઘાટન કરવામાં આવશે આ બ્રિજનું. ત્યારબાદ તેઓનો જે આગામી કાર્યક્રમ છે પારડી ખાતે તેઓ તરત જ ત્યાં પહોંચશે અને ત્યારબાદ ડીકે પટેલનો એક કાર્યક્રમ છે, ત્યારબાદ અભિવાદન સમારોહ છે કન્વેન્શન હોલ ગુજરાત યુનિવર્સિટી હેલ્મેટ સર્કલ પાસે. એટલે અમિત શાહના જે આજના જે 4 કાર્યક્રમો છે તેમાંનો આ પ્રથમ કાર્યક્રમ. એટલે કહી શકાય કે આગામી 15-20 મિનિટની અંદર અમિત શાહ જેઓ ગૃહપ્રધાન અહીંયા આવી પહોંચશે અને જે પ્રથમ જે આજે પુલનું લોકાર્પણ ઉદઘાટન કરવાનું છે તે ઉદઘાટન અમિત શાહના હસ્તે થશે. જી જી, જે અમિત શાહના હસ્તે લોકાર્પણ થવાનું છે ત્યારે ઉદઘાટન જે થવાનું છે તો કયા કયા જે ભાજપના નેતાઓ છે તેમની સાથે હાજર રહેવાના છે?
જી ખાસ કરીને વાત કરવામાં આવે તો જે કોર્પોરેટરો છે, કોર્પોરેટરો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે, સાથે જે ભાજપના કાર્યકરો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે. આપણે દ્રશ્યોમાં બતાવવાનો બી પ્રયાસ કરીશું. જે રીતે મોટી સંખ્યાની અંદર કાર્યકરો જે છે તે છેલ્લા 2 કલાકથી અહીંયા આવી પહોંચ્યા છે. લગભગ વાત કરવામાં આવે તો 1.5 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે. 1.5 કલાક જેટલો જે કાર્યક્રમ છે, જે સમય નક્કી કરવામાં આવ્યો હતો તેનાથી લેટ ચાલી રહ્યો છે. થોડી જ વારમાં જે અમિત શાહ છે તેઓ અહીંયા આવશે. સાથે જો વાત કરવામાં આવે તો પૂર્વ અમદાવાદના પૂર્વ મેયર સહિત જે અમદાવાદના મોટી સંખ્યાના જે કોર્પોરેટરો છે તે કોર્પોરેટરો અહીંયા ઉપસ્થિત છે. જે લોકલ કોર્પોરેટર છે તેઓ પણ અહીંયા હાજર છે. સાથે જ પોલીસનો મોટી સંખ્યામાં બંદોબસ્ત પણ અહીંયા ખડકવામાં આવ્યો છે. કારણ કે ગૃહપ્રધાન જ્યારે કક્ષાના જ્યારે એક મંત્રી બન્યા છે અમિત શાહ, ત્યારે જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે સુરક્ષા સૌથી મોટો તેમના માટે અહીંયા પ્રશ્ન સર્જાતો હોય છે. ત્યારે સૌથી મોટી સંખ્યામાં જે કોર્પોરેટર કક્ષાના લોકોને સાથે જે કાર્યકરો છે તેઓ હાલમાં અહીંયા મિથુન ઉપસ્થિત છે. સાથે થોડી વારમાં અમિત શાહ અહીંયા આવશે. ખાસ કરીને થોડી વારમાં જ્યારે તેઓ અહીંયા પહોંચશે ત્યારબાદ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ 1.5 કલાક તો મોડો ચાલી રહ્યો છે. પરંતુ અહીંયા જે લોકાર્પણનો કાર્યક્રમ, જે ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે, 10 મિનિટ બાદ આ કાર્યક્રમ 10 જ મિનિટનો છે. 10 મિનિટની અંદર આ જે પુલ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ જે તેમના આગામી કાર્યક્રમો છે તેના માટે અમિત શાહ પ્રસ્થાન કરશે. જી જી અતુલ, આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું. તો થોડી જ વારમાં 10-15 મિનિટમાં જ તેઓ ઇન્કમટેક્સ ફ્લાયઓવરનું લોકાર્પણ કરવા માટે, ઉદ્ઘાટન કરવા માટે પહોંચશે. ત્યારે 10-15 મિનિટ તેમને લાગી શકે છે. અને ખાસ કરીને તેમની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. છેલ્લા 2 કલાકથી તેમની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે અમિત શાહ 4:20 જ્યારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા ત્યાંથી 5 વાગ્યાની આસપાસ તેમનો કાફલો સર્કિટ હાઉસ જવા માટે નીકળી ચૂક્યો હતો. અને સર્કિટ હાઉસથી હવે તેમનો કાફલો ઇન્કમટેક્સ ફ્લાયઓવર જે નવો બન્યો છે ત્યાં જવા માટે નીકળી ચૂક્યો છે. અને તેનું ઉદ્ઘાટન તેમના હસ્તે થવાનું છે. છેલ્લા ઘણા સમયથી ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યો હતો ફ્લાયઓવર. ત્યારે આજથી હવે ફ્લાયઓવર લોકો માટે ખુલ્લો મુકાશે. અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થશે. ત્યારે જે આ ફ્લાયઓવર છે તેનું ઉદ્ઘાટન થયા બાદ લોકોની જે મુશ્કેલી છે, ભીડ પણ ઓછી થઈ જશે, ટ્રાફિકની જે સમસ્યા છે તે પણ આજથી ઓછી થઈ જશે. તો જે રીતે આ ઇન્કમટેક્સ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરવા માટે થોડી જ વારમાં અમિત શાહ પહોંચશે. 10-15 મિનિટ જેટલા સમયમાં તેઓ ત્યાં પહોંચશે. અને ત્યાંથી તેમના બાકી જે કાર્યક્રમો છે, ડીકે હોલનું પણ તેઓ આજે ઉદ્ઘાટન કરવા માટે જવાના છે. ત્યાંથી જીએમડીસીમાં કાર્યકર્તાઓને તેઓ સંબોધન કરવા માટે પણ 7 વાગ્યાની આસપાસ જવાના છે. તો 7 વાગ્યાનો જે કાર્યક્રમ છે જીએમડીસીનો, તેમાં પણ જે રીતે તેમના જે કાર્યક્રમો છે તે થોડાક લેટ ચાલી રહ્યા છે, જેના કારણે જીએમડીસીનો જે કાર્યક્રમ છે તેમાં પણ થોડું લેટ થઈ શકે છે. ત્યાં તેઓ ગાંધીનગર લોકસભાના જે કાર્યકર્તાઓ છે તેમને સંબોધન કરવાના છે. અને તેમની ભવ્ય જીત થયા બાદ પ્રથમ વખત તેઓ જીએમડીસીમાં જે ગાંધીનગર લોકસભાના કાર્યકરો છે તેમને સંબોધન કરશે. ત્યારે તેમના જે આજે મહત્વના જે 2 કાર્યક્રમો છે, એક ઇન્કમટેક્સ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન અને બીજો જે મહત્વનો કાર્યક્રમ છે જે 7 વાગ્યે છે જીએમડીસીમાં કાર્યકર્તાઓને સંબોધન, ત્યારે 2 દિવસનો તેમનો ટૂંકો પ્રવાસ. પણ ટૂંકા પ્રવાસમાં ઘણા જ તેમના જે કાર્યક્રમો છે તે કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ તેઓ આવતીકાલે વહેલી સવારે મંગળ આરતીમાં સહપરિવાર ભાગ લેશે. દર વર્ષે તેઓ મંગળ આરતીમાં ભાગ લેતા હોય છે રથયાત્રામાં. ત્યારે આવતીકાલે તેઓ મંગળ આરતીમાં સહપરિવાર ભાગ લીધા બાદ ગાંધીનગર જવા, દિલ્હી જવા માટે રવાના થશે. તો આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભાજપના નેતાઓ આવકારવા માટે પહોંચી ચૂક્યા છે. તેઓ લોકાર્પણ કરી રહ્યા છે હાલમાં બ્રિજનું. બ્રિજ પહોંચી ચૂક્યા છે, ઇન્કમટેક્સ બ્રિજ જે છે ત્યાં પહોંચી ચૂક્યા છે. અને તેઓ તેમણે ઉદઘાટન કર્યું. સીધા દ્રશ્યો, લાઈવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. ઇન્કમટેક્સ ફ્લાયઓવર થી લાઈવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. તો તેમનો કાફલો પહોંચ્યો અને તેમણે ઉદઘાટન કર્યું. હવે આજથી આ ફ્લાયઓવર જે બ્રિજ છે, ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજ, તે લોકો માટે ખુલ્લો મુકાયો છે. તો લોકો માટે, લોકોની સરળતા માટે આ બ્રિજ ખુલ્લો મુકાયો છે. જ્યારે અમિત શાહે આજે ઉદઘાટન કર્યું અને સીધા દ્રશ્યો ઇન્કમટેક્સ ફ્લાયઓવરથી લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ત્યારે તેમના જે આ મહત્વના જે કાર્યક્રમો છે તેમાંનો જે આ પ્રથમ કાર્યક્રમ, જેમાં ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજ નું ઉદઘાટન કરવાનો જે ખાસ કાર્યક્રમ હતો તેમણે ઉદઘાટન કર્યું. અને હવે ત્યાંથી તેઓ તેમના આગળના જે કાર્યક્રમો છે તેના માટે તેઓ આગળ વધશે.
ત્યારે તેમની સાથે સીએમ અને ડેપ્યુટી સીએમ પણ તેમની સાથે હાજર રહેલા છે. ત્યારે જે ફ્લાયઓવર બ્રિજની રાહ જોવાતી હતી ઉદઘાટનની છેલ્લા ઘણા સમયથી, ત્યારે આજે અમિત શાહના હસ્તે ઇન્કમટેક્સ ફ્લાયઓવરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજથી, આ સીધા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર. અને જે રીતે આ ઉદઘાટન તેમના દ્વારા કરવામાં આવ્યું, સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. ભાજપના હજારો કાર્યકર્તાઓ તેમની સાથે મોજૂદ છે અને આ સીધા દ્રશ્યો ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજથી, જેમાં અમિત શાહે ઉદઘાટન કર્યું બ્રિજનું. અને હવે આ બ્રિજ આજથી લોકો માટે ખુલ્લો મુકાયો છે. તો જે એની રાહ જોઈ રહ્યા હતા ફ્લાયઓવર બ્રિજ પર, તમામ જે કાર્યકર્તાઓ છે તે રાહ જોઈ રહ્યા હતા. ફ્લાયઓવર બ્રિજનું ઉદઘાટન અમિત શાહે કર્યું છે. અમિત શાહ ઇન્કમટેક્સ સર્કલ પહોંચ્યા હતા અને ત્યાંથી તેમણે ઉદઘાટન કર્યું. ત્યારે હવે આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો છે. અમિત શાહ ઇન્કમટેક્સ સર્કલ પહોંચ્યા અને ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ તેમણે કર્યું. તો આ ફ્લાયઓવર બ્રિજના કારણે જે લોકાર્પણ કરવામાં આવ્યું છે, આપ જે રીતે જોઈ રહ્યા છો હવામાં ફુગ્ગાઓ પણ ઉડાવવામાં આવ્યા છે. રંગબેરંગી તિરંગાના રંગના આજે ફુગ્ગાઓ આકાશમાં ઉડાવવામાં આવ્યા છે. ત્યારે ઉદઘાટન બાદ જે ખુશી છે લોકો મનાવી રહ્યા છે. આજે ફ્લાયઓવર બ્રિજ છે તે લોકો માટે ઘણો આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે સતત જે ટ્રાફિકથી ધમધમતો આજે ઇન્કમટેક્સ સર્કલ છે, તેમાં હવે આ ફ્લાયઓવર બ્રિજથી લોકોને ટ્રાફિકની મુશ્કેલી ઘણી જ હળવી થશે. તો ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ અમિત શાહે કર્યું. તેમના આજના જે કાર્યક્રમો છે તેમાંનો આ પ્રથમ કાર્યક્રમ જે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવા માટે તેઓ આવ્યા હતા, તેમણે લોકાર્પણ કર્યું છે. અને હવે આ જે ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજ છે લોકો માટે આજથી ખુલ્લો મુકાયો છે. તો અમિત શાહ ઇન્કમટેક્સ સર્કલ થી રવાના થયા છે. ફ્લાયઓવર બ્રિજનું તેમણે લોકાર્પણ કર્યું અને હવે અહીંથી તેઓ તેમના આગળના જે કાર્યક્રમો છે તેના માટે તેઓ આગળ વધી રહ્યા છે. તો અમિત શાહ ઇન્કમટેક્સ સર્કલથી રવાના થઈ ગયા છે. તેઓ થોડી જ વાર પહેલા ઇન્કમટેક્સ સર્કલ આવ્યા, ત્યાં તેમણે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું અને અહીંથી તેઓ હવે રવાના થયા છે આગળના તેમના જે કાર્યક્રમો છે. ત્યારે 7 વાગ્યાનો તેમનો જે કાર્યક્રમ છે જીએમડીસી હોલ ખાતેનો, તો હાલમાં તેઓ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરીને અને ઇન્કમટેક્સ સર્કલથી રવાના થયા છે. તેમનો જે કાફલો છે તે હવે ઇન્કમટેક્સ સર્કલથી આગળ વધી રહ્યો છે. તેમણે લોકાર્પણ કરી લીધું છે. તો ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજ જે આજથી લોકો માટે ખુલ્લો મુકાયો છે અને આ ઇન્કમટેક્સ સર્કલ, ઇન્કમટેક્સનો જે ફ્લાયઓવર બ્રિજ છે તેનાથી હવે લોકોની જે ટ્રાફિકની મુશ્કેલી છે તે ઘણી ઓછી થશે, કારણ કે સતત ટ્રાફિકથી ધમધમતો આ જે રસ્તો છે ઇન્કમટેક્સ સર્કલ, જે સતત ત્યાં ટ્રાફિકની મુશ્કેલી લોકોને સહન કરવી પડતી હતી તે હવે નહીં કરવી પડે, કારણ કે આ જે બ્રિજ છે તે બ્રિજના કારણે લોકોની ટ્રાફિકની મુશ્કેલીઓ ઘણી હળવી થશે. ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ જે આજના કાર્યક્રમોમાંથી પ્રથમ જે આ કાર્યક્રમ હતો તેમાં ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ અમિત શાહે કર્યું અને તેઓ હવે ઇન્કમટેક્સ સર્કલથી આગળ તેમના કાર્યક્રમોમાં જવા માટે રવાના થઈ ચુક્યા છે. તો ઉલ્લેખનીય છે કે આગળ તેમનું 7 વાગે જીએમડીસી હોલ ખાતે તેઓ ભાજપના કાર્યકરોને સંબોધવાના છે.